ने लई जाइए गांधीनगर नी उवारसद ग्राम पंचायत नी त्याना माहौल थी आपने अवगत करे अमारा संवाददाता जोड़ाई चुक्या छे दीपेन पटेल। दीपेन, उवारसद गाम नी वात करिए, केटला केटली त्यानी जनसंख्या छे, त्या केवा प्रकारनो माहौल छे, केवा प्रकारनी व्यवस्था? जगदीश, आजे ग्राम पंचायत माटे सरपंच अने सभ्य माटेनी जे चूंटणी छे ते शुरू थई गई छे। तमे जोई रह्या छो कि गांधीनगर तालुकाना उवारसद गामना दृश्य छे, ज्यां सरपंच अने सभ्यनी चूंटणी माटे मतदारोमां भारे उत्साह जोवा मळी रह्यो छे। सवारथी ज लांबी लाइनो छे ते मतदान मथको उपर लागी छे। महत्वनुं छे कि उवारसद गाममां અંદાજે 7-8700 જેટલા મતદારો છે। સરપંચ માટે અહીંયા 11 જેટલા ઉમેદવારો છે તે મેદાને ઉતર્યા છે। લગભગ એક સરપંચ માટે 11 ઉમેદવારો વચ્ચે જંગ છે તે ચાલી રહ્યો છે, અને અત્યારે સવારમાં તમે જોઈ રહ્યા છો કે મતદાન મથકો પર મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મતદારો સાથે વાતચીત કરી છે, શું કહેજો, શું મુદ્દાઓ છે ગામના, શું વિકાસ કામો થયા છે, ક્યાં કામો બાકી છે? બોલો તમે। બિલકુલ, તો શું 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 તમે ઈચ્છી રહ્યા છો? બસ ગામની સામ સફાઈ અને ગામ એક સ્વચ્છતા સારું રહે એના માટે ગામમાં બહુ જ કચરો છે, ચારે કોરવા રોડ રસ્તા, એ માગ પડી ગયો। 11 ઉમેદવારો છે, કોને તમે મત આપશો? એ તો મારી મરજી નહીં, મારે હું વોટ ગમે તેના અંદર પછી ખાવા પડે, હું ચાહે તો ના કહી શકું કે આપીશ આપીશ। બિલકુલ, તો ગામના જે લોકો છે તે ગામનો જે વિકાસ છે તે ઝંખી રહ્યા છે, ઉમેદવારો છે તે પણ વિવિધ વિકાસના મુદ્દાઓને લઈને મતદારોને રીઝવવાનો જે પ્રયાસ છે તે કરે, શું કહેજો, શું વિકાસ થયો છે ગામનો, હવે શું તમે ઈચ્છી રહ્યા છો, કેવો વિકાસ થવો જોઈએ? સારો અને મસ્ત। શું સુવિધાઓ છે ગામમાં? ગામમાં ઘણી બધી સારી સુવિધા છે અને હજુ પણ ઘણી બધી સારી સુવિધા થશે। બિલકુલ, તો જે રીતે મતદાન ચાલી રહ્યું છે, મતદારોમાં ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। આમ તો સામાન્ય રીતે જે સરપંચની ચૂંટણી હોય છે તેમાં ઓછો મતદારોનો ઉત્સાહ જોવા મળતો હોય છે, ઉમેદવાર છે સરપંચના તે આપણી સાથે જોડાયા છે। જી, સરપંચ માટે 11 ઉમેદવારો મેદાને છે, શા માટે આટલા બધા ઉમેદવારો સરપંચ માટે? હાલો, આ ગામના વિકાસ માટે હું ઉભો રહ્યો છું, હું અને મારા અને મારા સાથે ગામનો સારો વિકાસ કરવો છે, અને જેથી કરીને કે ગામના લોકો, વિદ્યાર્થીઓ અને જો ભણેલા ગણેલા છે એમના માટે એક લાઇબ્રેરી બનાવી છે। ગામ અમારું વિકાસમાં અભ્યાસમાં કાચું છે, એના માટે મેં આ ફોર્મ ઉમેદવાર તરીકે ભરાવ્યું છે। શું શું વિકાસ કામો જે થવા જોઈતા હતા પરંતુ થયા નથી હજી સુધી? જેથી કરીને એક તો આરોગ્યમાં પૂરેપૂરી જાળવણી સચ્ચા મળતી નથી। બિલકુલ, તો જે મુદ્દાઓ છે તે સ્થાનિક મુદ્દાઓને લઈને દરેક ઉમેદવારો છે તેઓ મતદારોને વાયદા આપવામાં આવે છે, આરોગ્યની સુવિધા હોય, શિક્ષણની સુવિધા હોય, રોડ રસ્તાની સુવિધા હોય, આ તમામ મુદ્દાઓને લઈને 11 જેટલા ઉમેદવારો વચ્ચે જંગ છે તે ખેલાઈ રહ્યો છે અને મતદાનની શરૂઆત થઈ ગઈ છે। જી બિલકુલ દીપેન।